વચનામૃત ગરડા મધ્ય 60ની અંદર મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આ સંસારની અંદર તો અનેક પ્રકારના વિક્ષેપ આવે છે, એમાં ભગવાનનો ભક્ત કેવી રીતે સમજે તો એને અંતરે સુખ રહે? પ્રશ્નની અંદર જ ઘણું બધું વિઝડમ પડેલું છે કે સંસારમાં આપણી અપેક્ષા એવી રહેતી હોય છે કે કોઈ મુશ્કેલી આવવી જ ના જોઈએ, એમાં આપણે તો ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, પછી તો કોઈ તકલીફ આવવી જ ના જોઈએ. મહારાજ કહે છે કે ના, આ સંસારનો ક્રમ છે. ઘણા કારણો હોઈ શકે આપણને મુશ્કેલી આવવાના, પણ આવે છે ખરી. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને આ વાત કરી હતી અને ગુણાતીતાનંદ સ્વામીએ જાગા ભક્તને વાત કરી હતી કે આ સંસાર જ એવો છે કે એની અંદર ભગવાનને પણ વગર વાંકે દુઃખ આવેલા છે. ભગવાન સ્વતંત્ર છે, પણ એમણે પોતાના જીવનમાં દુઃખનો સ્વીકાર કર્યો છે એક એક્ઝામ્પલ બેસાડવા માટે કે આવું તમારા જીવનમાં પણ આવી શકે. મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે શ્રી કૃષ્ણ ભગવાનનું કે એમનો જન્મ જ જેલમાં થયો. આપણે બધા એટલું તો કહી શકીએ કે ભાઈ ભલે અમારું નસીબ ગમે તેવું હોય, કૃષ્ણ ભગવાન કરતાં તો સારું છે, કારણ કે જેલમાં જન્મ લેવો પડ્યો નથી. જન્મ પહેલાં કૃષ્ણ ભગવાનની માતા છે દેવકી. એક દુનિયામાં કોઈ પણ માતા હોય એના માટે એનાથી વધારે દુઃખદાયક ઘટના કઈ હોય કે એની નજર સામે એના 7-7 સંતાનોને જન્મતા વેત મારી નાખવામાં આવે. દેવકી સાથે એ ઘટના બની છે. મા બાપનો વિયોગ થયો, જન્મતા વેત મથુરા છોડીને ગોકુળમાં જવાનું થયું છે. ત્યાં પણ કાંઈ નિરાત તો નથી, અઠવાડિયું નથી થયું ને પૂતના આવી છે. પછી તો અસુરો ઉપર અસુરો, અઘાસુર ને બકાસુર ને ધેનુકાસુર ને વત્સાસુર ને અરિષ્ટાસુર ને કેશી ને વ્યોમાસુર ને આખું બાળપણ ધમાલમાં ગયું. 11 વર્ષે ગયા મથુરા, કંસ સાથે યુદ્ધ થયું, કંસને માર્યો. પછી ભણવા ગયા સાંદિપરીના આશ્રમમાં, ભણવું એ પણ તપ છે, એમાં જ ઘણા કંટાળીને આત્મહત્યા કરી લે છે. ભણ્યા, ભણીને પાછા આવ્યા તો ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે શ્રીકૃષ્ણ ભગવાનના જીવનની એક ટ્રેજેડી એવી છે કે એમને ક્યારેય એકેય લગ્ન સીધે સીધા થયા નથી. જેટલા લગ્ન થયા ને બધા યુદ્ધ કરીને જ કર્યા છે એમણે. તે પરણ્યા તો પાછી કેટલી કન્યાઓને પરણ્યા? 16,108. હવે તો ભગવાનનો અવતાર હતા, પણ તમે વ્યવહારિક રીતે વિચાર કરો કે એક ઘરની અંદર 16,108 પત્નીઓ ભેગી થાય તો નહીં હોય એની માથાકૂટો? એક એક રાણી થકી 10-10 દીકરાને એક એક દીકરી થઈ. હવે કેલ્ક્યુલેટર લેવું પડશે. એ બધા છોકરાને મોટા કર્યા, રડતા હોય ત્યારે છાના રાખ્યા, હાજે માંદે એને સંભાળ્યા, ભણાવ્યા, નોકરી ધંધે લગાડ્યા, પરણાવવા, ઝઘડે તો છૂટા પાડવા, ને કોકની આરે બાજી આવે તો એની આરે પણ સમાધાન કરવું. આ બધામાંથી ભગવાન કૃષ્ણ પસાર થયા. એમાં પછી પાંડવ ને કૌરવની લડાઈ આવી. સમજાવવા ગયા દુર્યોધનને, દુર્યોધન ન માન્યો. વડીલોને પ્રશ્ન હોય છે, મારું માનતા નથી. હવે દુનિયામાં કૃષ્ણ ભગવાનનું માન્યા નથી લોકો, તો ન માન્યો દુર્યોધન. યુદ્ધ થયું, સંહાર થયો 18 અક્ષોહિણી સેનાનો. પાછા આવ્યા, ત્યાં યાદવો છાકતા થયા, પિકનિક કરવા ગયા હતા ને એમાંથી દારૂ પીધો. તો પહેલાં વાદ વિવાદે ચડ્યા, પછી ગાળાગાળી થઈ, પછી બથમ બથિયા, અને પછી તલવારો ઉઠાડ્યું, અને પછી તમે એનું વર્ણન સાંભળો, શ્રીમદ ભાગવતમાં પણ છે ને મહાભારતની અંદર પણ છે કે બાપ દીકરો એકબીજાને મારે,
ભાઈ ભાઈ એકબીજાને મારે, કાકો ભત્રીજો એકબીજાના ખૂન કરે. કૃષ્ણને બલરામ વચ્ચે પડ્યા તો એને ફેંકી દીધા, અને કૃષ્ણની નજર સામે આખું યાદવ કુળ ત્યાં ને ત્યાં જ અંદર અંદર કપાઈને મરી ગયા. અને કૃષ્ણ ભગવાને દેહ છેલ્લે છોડી દીધો. આ સંસાર છે. સંસાર હોય એટલે એમાં આપણે ન ધારેલી હોય એવી મુશ્કેલીઓ આવે, આવે ને આવે જ. એ આવે એમાં નવાઈ નથી, ન આવે એમાં નવાઈ છે. એ બતાવ્યું એમણે. રામચંદ્રજીને કાંઈ વાક વગર 14 વર્ષ વનમાં ભટકવું પડ્યું કે નહીં? સીતાજીના જીવનમાં કેટલા દુઃખ આવ્યા. ભગવાનના અવતારો છે, એમણે પણ કષ્ટોનો સ્વીકાર કર્યો. અને આપણે ત્યાં તો મહારાજ જુઓ, સ્વામી જુઓ, આખી ગુણાતીત ગુરુ પરંપરા જુઓ, એમણે જેટલા કષ્ટો સહન કર્યા છે, વાંક વિનાના અપમાનો સહન કર્યા છે, એના 100માં ભાગના પણ આપણા જીવનમાં આવતા નથી. એવું એમણે વેઠીને બતાવ્યું આપણને, એક એક્ઝામ્પલ આપ્યું. એની વચ્ચે પણ એમના અંતરની શાંતિ છીનવાઈ નથી. એટલે આપણે જ્યારે ભક્ત થયા, આજે આપણે વચનામૃત પાસે આપણા પ્રશ્નનો ઉકેલ લેવા જઈએ છીએ, તો પહેલાં એટલું તો સ્વીકાર કરવો પડશે કે આપણી રીતે સમાધાન મેળવવા માટેનો આગ્રહ બાજુમાં મૂકી વચનામૃતની રીતે મારે સમાધાન મેળવવું છે. ભગવાન સ્વામિનારાયણ મને શું કરવા માગે છે, કરાવવા માગે છે, તો તરત સમાધાન મળશે. પણ ઘણી વખત આપણો દુરાગ્રહ હોય છે કે નહીં, મારે સમજણ નહીં, મારે દીકરો જ જોઈએ, મારે સમજણ નથી નહોતી, મારે પૈસા જ જોઈએ. ભગવાન પૈસાએ આપે ને દીકરોએ આપે, પણ જો સમજણ નહીં હોય તો પછી પણ શાંતિ થવાની નથી. એટલે ફંડામેન્ટલ ઉપાય આપણા માટે આ છે, સત્સંગ કરી અને સમજણની દ્રઢતા આપણા અંતરમાં થાય. કઈ સમજણો છે વચનામૃતમાં? એ સમજણો શ્રીજી મહારાજે બતાવી આ મધ્યના 60માં. જ્યાં સુધી એ સમજણ પર ન આવીએ ત્યાં સુધી આપણને, હમણાં મહારાજે વચનામૃતમાં જે કીધું એનું કોટેશન જોયું સારંપુરના 18 પ્રમાણે, કે મૂરખ માણસ હોય એ શું કરે, જ્યારે મૂંઝવણ આવે ત્યારે કાં તો કોકની સાથે ઝઘડો કરે, કાં તો સૂઈ રહે, કાં તો ખાવા પીવાનું બંધ કરી દે, કાં પછી ઘણા લોકો વ્યસનો ઉપર ચડે, અને અતિશય મૂંઝાય તો છેલ્લે બાકી મરે પણ ખરો. આ મૂરખ માણસ આવા ઉપાય કરે છે. મહારાજ કે એનાથી મૂંઝવણ ન ટળે. જ્યારે આવા ઉપાયો પર કોઈ જાય તો એ વધારે દુઃખી થાય છે. થોડા વર્ષો પહેલાંની વાત છે કે ત્યાં અમદાવાદનો એક યુવક આવ્યો હતો સારંપુર, અને એના કુટુંબની અંદર કેટલીક આપત્તિઓ આવી ગઈ હતી. એટલે એને પોતાની એની વ્યથા હતી, એટલે એણે એની વાત સંતો પાસે રજૂ કરવી હતી, એટલે એણે વાત કરી. પ્રોબ્લેમ એવો આવ્યો એના કુટુંબમાં કે વ્યવસાય ચલાવતા હશે કુટુંબમાં એ લોકો નાનો એવો, પણ એમાં કંઈક બહુ જ મોટી આર્થિક ખોટ આવી, અને નુકસાન એવું થયું કે માથે બહુ મોટું દેવું ચડી ગયું. સ્વાભાવિક રીતે ઘરમાં બધાને ચિંતા થાય આવું થાય એટલે. પણ આ જે કિશોર હતો એના માતૃશ્રીને જરા વધારે ચિંતા કરવાનો સ્વભાવ, એટલે રાત દિવસ એના જ વિચારોમાં રહ્યા કરે. એને એમ કે મારા ભાઈઓ છે એ બધા પૈસે ટકે સુખી છે, અને અત્યાર સુધી મેં કોઈ દિવસ ભાઈઓ પાસે હાથ લાંબો કર્યો નથી, મારા બાપની મિલકતમાંથી મેં કોઈ દિવસ માગ્યું નથી, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે તો મારા ભાઈઓ મને મદદ કરશે એવી આશા હતી એના મનમાં. એટલે એણે પોતાના ભાઈઓને વાત કરી કે અત્યારે અમારી સ્થિતિ બહુ ખરાબ છે, તો તમે કંઈક મદદ કરો તો સારું. પણ સંસાર છે ને, બધા ભાઈઓએ વારાફરથી હાથ ઊંચા કરી દીધા. બહાના તો બહુ મળે દુનિયાની અંદર. અત્યારે હું અમે એટલા બધા મુશ્કેલીમાં છીએ, એની મુશ્કેલીઓને એવું વર્ણન કરે કે એમ થાય કે આને આપણે મદદ કરવી જોઈએ. એટલે બધા રોદણા રડી લીધા, કીધું કે અમારાથી કાંઈ થઈ શકે તેમ નથી. એટલે પેલા બેનને એટલું બધું લાગી આવ્યું તો ટ્રેનના પાટા પર પડતું મૂક્યું એણે, મરી જવાનો પ્રયત્ન. પણ બનવા જોગ થયો કે આખી ટ્રેન પસાર થઈ ગઈ, એ બેનના બે પગ આખા કપાઈ ગયા અને એ જીવતા રહી ગયા. હવે ખબર પડી, હોસ્પિટલમાં દોડાદોડી થઈ, સગાવાલા આવ્યા, બધાએ ખરખરો કર્યો, અરર બહુ દુઃખ આવ્યું તમને, આમ છે તેમ છે, આશ્વાસન આપ્યું. ભાઈઓએ આવ્યા,
એણે કીધું કે આવું ન કરાય, તમારે વિચાર કરવો જોઈએ, થોડી સલાહો આપી. મહિનાઓ સુધીનો ખાટલો, પછી તો પરવશ જેવા જ થઈ ગયા, ઘરમાં જ પડી રહેવું પડે પછી. પણ ચિંતા હજી ઊભી ને ઊભી રહી. 5-6 મહિના થઈ ગયા, આમને આમ કોઈએ મદદ કરી નહીં. ફરી પાછું મનમાં ઉપડ્યું અને ઘરમાં કોઈ હાજર નહોતું. એ વખતે એને કેરોસીનનો ડબલો લીધો અને પોતાના શરીર પર છાંટ્યું અને દિવાસળી ચાપી ભડ 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 બળવા માંડ્યા. ચીસા ચીસ થઈ, આજુબાજુથી લોકો ભેગા થયા, કોઈએ ગોદડા માથે નાખ્યા, એમ્બ્યુલન્સ બોલાવી, હોસ્પિટલ ભેગા કર્યા. 60% શરીર બળી ગયું ને બેન જીવતા રહી ગયા. દુઃખ વધ્યું, ખર્ચો વધ્યો, ચિંતાઓ વધી. જ્યારે માણસ સહન ન કરી શકે અને આડાઅવળા રસ્તા અપનાવે ને ત્યારે દુઃખ ઓછું થતું નથી, સમજણ વગર ઉકેલ આવતો જ નથી. એટલે મહારાજે કીધું કે ભગવાનના ભક્ત હોય ને એણે આવા સમયે સત્શાસ્ત્રનો આધાર લેવો, વચનામૃતનો આધાર લેવો, સ્વામીની વાતોનો આધાર લેવો, સંત સમાગમનો આધાર લેવો, કથા વાર્તાનો આધાર લેવો. એ આપણને બહાર લાવી દે. કોઈ દુઃખ એવું નથી કે જેમાંથી બહાર ન આવી શકાય, કોઈ દુઃખ એવું નથી. પણ આ સમજણની તૈયારી હોય તો માણસ ઊભો થઈ શકે.